ડૂબતાનો તારણહાર. શું તમે માની શકો કે જે વસ્તુ તમે લાખો કરોડો ખર્ચો તો પણ પ્રાપ્ય ન થાય, અને જેને માટે તમે આકાશ પાતાળ એક કરી નાખો અને બધી જ જગ્યાએ રસ્તા બંધ થાય અને ત્યાં જ તમને એ વસ્તુ હસી ખુશીથી સાવ જ એમને મળી જાય, તો તમે વિશ્વાસ કરશો આ વાત ઉપર? બસ એવી જ એક હૃદયદ્રાવક વાત છે આ. તો પૂરી વાત સાંભળજો અને ગમે તો લાઈક કરજો, શેર કરજો કે આવું પણ દુનિયામાં બની શકે છે. વાત છે મોહનની. મોહનને બાળપણથી એક ખ્વાબ હતો કે સાધારણ ઘરનું કુટુંબ, સાધારણ ફેમિલી, તો ભણી ગણી અને વિદેશમાં જવું અને ઘરવાળા માટે સુખરૂપ કંઈક કમાણી કરવું અને ઘરને ખૂબ જ આગળ લાવવું, ગામમાંથી એક સારું ઘર બને, પાકું મકાન બને અને ઘરના લોકો માતા પિતા બે પાંદડે થાય એવી આશા સાથે તે ભણી ગણીને જુવાન થાય છે અને તે આખરે અરબ દેશમાં એને સારી નોકરી પણ મળી જાય છે. નોકરીના 2-3 મહિના થયા હોય છે, 2-3 મહિનાનો પગાર પણ ખુશી ખુશી તે ઘરે મોકલે છે ભારતમાં, અને આવી જ રીતે તે ખૂબ જ ખુશ હોય છે. પણ કહેવાય છે ને કે ઘણી વખત નસીબ અથવા તો કુદરતને પણ કોઈ એવા નસીબવાળા હોય છે, એવા ભાગ્યવાળા હોય છે કે એને ખુશી સહન નથી થતી માણસને, અને એની સાથે એવી જ ક્રૂર રમત થઈ ગઈ કુદરત દ્વારા. અચાનક જ એને એકવાર પેટમાં દુખાવો ઉપડ્યો અને તકલીફ વધી ગઈ, તો તેણે ડૉક્ટરને બતાવ્યું, કંપનીમાંથી ડૉક્ટરને બતાવવામાં આવ્યું, રિપોર્ટ કાઢવામાં આવ્યા અને ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી. હકીકતે તેને અચાનક જ એવું નિદાન થયું કે તેની કિડની ફેલ છે. હવે જો એક કિડનીમાં ગરબડ હોય તો માણસ જીવી શકે, પણ આની તો બંને કિડનીઓ ફેલ બતાવવામાં આવી. તેને ના તો કોઈ વ્યસન હતું, ના દારૂ તમાકુ કે કોઈ અલગ પ્રકારની બંધાણી હતો તે, એવું કશું નહોતું, છતાંય તેની સાથે આવું થયું અને તેને વજ્રાઘાત પડ્યો. હવે બહારનો દેશ, બહારના લોકો, તો કંપનીએ તેને રુખસત આપી દીધી, તેને તેના બાકી નીકળતો જે બી હિસાબ હતો પતાવીને તેને દેશમાં ઘર ભેગા થવાનું જણાવી દીધું. તે ખૂબ જ ભગ્ન અને દુઃખી હૃદયે દેશમાં પાછો આવે છે. આ બાજુ તેને એકદમ દુઃખી સ્વરે ડૉક્ટરોની તપાસ કરે છે, હોસ્પિટલોના ચક્કર કાપે છે, પરંતુ જે કાયદા કાનૂન પ્રમાણે તેના ઘરમાંથી તો તેની કોઈની કિડની મેચ થતી નથી અને બહારથી તે મેળવી શકે તેમ નહીં, કારણ કે તે ઉપર પ્રતિબંધ છે. બહારની વ્યક્તિ કોઈને કોઈ આવી રીતે અંગ પ્રત્યારોપણ માટે આપી શકે નહીં, કારણ કે લોકો તેના સોદા અને ગેરકાયદે વેપારો થતા હોવાથી એવા નવા કાયદા મુજબ એવું થતું નથી શક્ય. આવી જ રીતે તે એક હોસ્પિટલમાંથી બહાર નીકળતો હતો તો એક વ્યક્તિ તેને મળે છે. તેણે એને જોયો હશે, તેણે એને કહ્યું કે શું તમારે કિડનીની તકલીફ છે? તો કે હા. તેણે દુઃખી સ્વરે જવાબ આપ્યો મોહન. તો પેલી વ્યક્તિએ કહ્યું કે હું તમારું કામ કરી આપું, પણ તેના માટેનો બહુ જ મોટો ખર્ચો થશે અને તે ગુપ્ત રીતે કરવું પડે, એટલે તમારે તેના માટેના પૈસા પણ ચૂકવવા પડશે. તો મોહનને તો એક આશાનું કિરણ જાગ્યું, કારણ કે તેણે તો જીવવાની આશા છોડી દીધી. તબિયત લથડતી જતી હતી, ઘરના લોકો ચિંતિત હતા, દવાઓ પણ અસર કરતી હતી કારણ કે કિડની બદલવી જ પડી ગયું હતું. આખરે તે માની ગયો અને તેણે તેની પાસેથી જે કંઈ ઘરમાં ઘરવાળાઓ પાસે દાગીના બચત કંઈ પણ હતું એ બધું ભેગું કરીને લાખો રૂપિયા, ખૂબ જ મોટી રકમ, પેલી વ્યક્તિને આપી. તે વ્યક્તિ દવાખાના પાસે આવીને તેને પૈસા લઈ અને એક જગ્યાએ બેસાડ્યો ટેબલમાં અને તેને આવવાનું કહ્યું. થોડી વારમાં તેને બોલાવું છું એમ કરીને ઓપરેશન થિયેટરવાળી એક જગ્યામાં બહાર બેસાડ્યો. એમ કરતાં કરતાં તે રાહ જોતો જ રહી ગયો. મિનિટો, અડધો કલાક, કલાક ને છેવટે કલાકો વીત્યા. જ્યારે મોહને તપાસ કરી તો એવી વ્યક્તિ તો ત્યાં કોઈ હતી જ નહીં અને ત્યાં કોઈ કામ પણ એવું નહોતું કરતું જે માણસે દાવો કર્યો કે હું હોસ્પિટલના ડૉક્ટરોને જાણું છું, સ્ટાફને જાણું છું, હું કામ કરું છું. એ બધી જ વાત ખોટી નીકળી, એ તો પાછળ બીજા કોઈ પણ મોટી ભીડવાળી હોસ્પિટલમાં બીજા ગલી કૂચી અંદરની બીજા દવાખાનાના પાછલા હિસ્સામાંથી નીકળીને રવાના થઈ ગયો. આ બાજુ મોહન ઉપર તો આભ તૂટી પડ્યું. એ
લાખો રૂપિયા કરજો અને પોતાની વસ્તુઓ વેચીને એણે ચૂકવ્યા. હવે એની પાસે કશું જ નહોતું બચ્યું દવા પીવા માટે પણ. અને તે ખૂબ જ રડવા લાગ્યો અને રડબસ ચહેરે ઘરે જઈને ઘરવાળાને પણ આ વાત જણાવી અને આખા ઘરવાળા ઉપર તો જાણે આભટ તૂટી પડ્યું. એક તો એમે પણ તેઓ એમ વિચારતા હતા કે જાણે મોહનના અંતિમ દિવસો ગણાઈ રહ્યા હોય એવી રીતની સ્થિતિમાં આવી ચૂક્યા હતા. કામધંધો કોઈ હતો નહીં, એકનો એક કમાનાર વ્યક્તિ હતો, તે પણ બંધ, તબિયત ભર યુવાનીમાં આવી બીમારી, અને એમાં પણ આવી રીતે રહ્યા સહ્યા પૈસા અને વસ્તુઓનું વેચીને જે ચૂકવ્યા પેલી વ્યક્તિને ઈલાજ માટે એ પણ લઈને રવાના થઈ ગયો. માણસો કમાવા માટે કેટલા કેટલા ખતરનાક અને લોકોની હાય લેવાના કામ કરે છે તે આ કિસ્સા ઉપરથી જાણવા મળે છે. શું માણસોને માણસની તો શરમ ડર નથી રહ્યો, પણ કુદરત કે ભગવાનને પણ જરા પણ નહીં માનતા હોય ઈશ્વરને, એમને જરા પણ ડર નહીં. એવી રીતે મોહન સાથે આવું બની ગયું. તો તે દવાખાનું તેના ઘરથી ઘણું દૂર હતું. તે દવાખાનેથી પાછો ફરી રહ્યો હતો બસમાં બેસીને. કલાકો લાગતા હતા. બસમાં બેસીને તે પોતાના ઘર તરફ આવી રહ્યો હતો અને ખૂબ જ રડબસ અવાજે તે રડબસ સ્વભાવમાં અને આંખો એકદમ રતુંબડી અને દુઃખી ચહેરે જેમ તેમ બેઠો હતો. ત્યાં એની બાજુમાં બેઠેલી એક વ્યક્તિએ બસ ચાલુ થઈ અને થોડીક વાર થઈને એ વ્યક્તિએ કોઈ જૈફ વર્ગની વયોવૃદ્ધ વ્યક્તિએ ધીમેથી તેને પૂછ્યું મૃદુ સ્વરે કે બેટા તું કઈ તરફ જઈ રહ્યો છે અને તારો ચહેરો કેમ આમ છે, શું તું ઉદાસ છે? મોહનથી કહેવાય ગયો કે મારી ઉદાસી કે મારી તકલીફ જાણીને તમે શું કરશો, અને હા હું મારા ગામના ઘર તરફ જ જઈ રહ્યો છું, પણ મારી ચિંતા એવી છે કે જેનો કોઈ ઉકેલ નથી. પેલી વ્યક્તિએ વૃદ્ધે કહ્યું કે બેટા દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી હોતી કે જેનો ઉકેલ ના હોય, પ્રયત્ન કરવો પડે, કહેવું પડે, દ્વાર ખખડાવવા પડે, ક્યાંક ખુલી પણ જાય. બોલ શું છે, તું મને કહે, કશો વાંધો નહીં, તારા પિતા સમાન છું અને તું કંઈ કહીશ ને કદાચ મારાથી બને તો હું એના વિશે કંઈક કરવાનો પ્રયત્ન પણ કરીશ. મોહને પોતાની તબિયત, પોતાની નોકરી છૂટી ગઈ અને પોતાની જે હાલત છે, ડૉક્ટરે ખૂબ જ ક્રિટિકલ વસ્તુ જણાવી છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે એવી બધી વાત કરી અને જણાવી અને કહેતા જ મોહન રડી પડ્યો. પેલા વૃદ્ધે કહ્યું, જો બેટા તું ફિકર ના કર, તું એક કામ કર, તને એક વસ્તુ કહું, જો તું માને તો તારે કિડનીની તકલીફ છે ને, અને જો તને કિડની મળી જાય તો. મોહને આમ સામેથી અચાનક જ એના આંખમાં ચમક આવીને એણે એ વૃદ્ધની નજર સામે નજર મેળવી, પણ પછી એને એની સાથે જ બનેલી બીના યાદ આવી ગઈ અને ફરીથી એણે નજર ઝુકાવી દીધી અને કહ્યું કે મારી પાસે એક રૂપિયો પણ નથી અને હવે હું કોઈને કશું આપી શકું નહીં અને છે પણ નહીં અને ભરોસો પણ નથી. ત્યારે પેલા વૃદ્ધે કહ્યું કે બેટા તારી પાસે પૈસા કોણે માંગ્યા, જો મારી તો ઉંમર થઈ ગઈ છે પણ તબિયત મારી સારી છે અને બધી રીતે મને કોઈ વાંધો નથી, હું તો એક સંન્યાસી જેવું જ જીવન જીવું છું અને મારી પાસે બંને કિડની પણ તંદુરસ્ત છે, હું પણ તંદુરસ્ત છું, મારી જો એ કિડનીથી તારું જીવન બચતું હોય હું તો બંને જોઈએ તો બંને પણ આપવા તૈયાર છું અને એક જોઈએ તો એક આપવા તૈયાર છું. બેટા જો તું તો હજી જુવાન છે, તારી ઉપર તારો ફેમિલી, માતા પિતા અને તારા ભાઈ બહેનો આશ્રિત છે અને મારે તો શું છે, મારે તો આગળ પાછળ કોઈ નથી અને મારા કારણે જો કોઈનું જીવન બચતું હોય અને એ જીવન પાછળ અનેક જીવ અને જિંદગી બચતી હોય તો એનાથી બીજું રૂડું શું હોઈ શકે, ચાલ હમણાં ને હમણાં જ. અને એમ કહી તે વૃદ્ધ તેની સાથે તે હોસ્પિટલ પહોંચ્યા અને નસીબ જોગે બંનેનું બ્લડ ગ્રુપ મળતું આવતું હોવાથી તેની કિડની તે મોહનને કામ આવશે તેમ ડૉક્ટરે કહ્યું અને ડૉક્ટરે પણ પળનો વિલંબ કર્યા વગર તાબડતોબ ઓપરેશન કરી અને તે કિડની વૃદ્ધને લઈ અને તે યુવકને પ્રસ્થાપિત કરી અને તે યુવકનું જીવન બચી ગયું, ઓપરેશન સફળ રહ્યું અને પછીથી યુવાન ઝડપભેર તંદુરસ્ત થઈ ગયો. તેણે તે વૃદ્ધનો ખૂબ જ આભાર માન્યો
અને બધી કાયદેસરની વિધિ પતાવી અને તે પોતાને ગામ ગયો. તેના માતા પિતા પણ ખૂબ જ આશીર્વાદ આપ્યા તે વ્યક્તિને, તે વૃદ્ધને. અને વૃદ્ધ તો પણ ત્યાંથી કંઈ પણ પૂછ્યા કર્યા વગર જ્યારે મોહને કહ્યું કે તમે ચલો મારી સાથે મારા માતા પિતાને મળો, તેના માતા પિતાને તે મળવા બોલાવ્યા ત્યાં હોસ્પિટલમાં જ. પણ તે પછી ત્યાંથી જ ચૂપચાપ પોતાને રસ્તે ચાલ્યા ગયા. આમ મોહનને આવી રીતે જેની જીવનની કોઈ આશા નથી, જેની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ ગઈ, તેને આવી એક સાવ અજાણી વ્યક્તિએ અજાણતામાં જ એટલી મોટી મદદ કરી અને તેનું જીવન બક્ષ્યું, તેને નવજીવન આપ્યું. વિડીયોને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.